જિલ્લાના પ્રભારી અને સાબરમતી ક્ષેત્રના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ ગાંધીનગર દક્ષિણ ક્ષેત્રના ધારાસભ્ય श्री अल्पेश जी ठाकुर मानसाना धारा सभ्या, श्री जे.एस. पटेल देहगामना धारा सभ्या, श्री बलराज सिंह चौहान मेयर गांधीनगर, श्री हितेश भाई मकवाना गांधीनगर जिला भाजपा प्रमुख, श्री अनिल भाई पटेल जिला पंचायत ना प्रमुख, श्री दिलीप भाई पटेल

અને ભાલા મતદાર ભાઈઓ બહેનો સૌને નમસ્કાર સૌથી પહેલા તો આજે ઉત્તરાયણ બે દિવસ છે ને પંદરમી એટલે આજે પણ ઉત્તરાયણ છે એટલે સૌથી પહેલા તમને સૌને ઉત્તરાયણ ની ખૂબ ખૂબ હૃદયપૂર્વક ની શુભકામનાઓ આપણા શાસ્ત્રોની અંદર

ચર અચર દરેક જીવને ખૂબ મોટી માત્રામાં શક્તિ પ્રાપ્ત થતી હોય છે અને એટલા માટે જ મહાભારતમાં મહાભારતમાં ભીષ્મ પિતામહે પંચાણું દિવસ સુધી મૃત્યુને પાછું ઠેલી ઉત્તરાયણના દિવસે પોતાના મૃત્યુનું વરણ કર્યું અને આજે ઉત્તરાયણના દિવસે સમગ્ર દેશની અંદર જગ્યાએ દાન દક્ષિણા ધર્મ કાર્ય અનેક પ્રકારના પૂજનો મહિમા રહેલો છે આપડા ત્યાં ગુજરાતમાં પતંગ ચગાવવાનો પણ ખૂબ મોટો ઉત્સવ ઉત્તરાયણના દિવસે હોય છે એટલે સૌ ગુજરાતના નાગરિકોને ઉત્તરાયણનું હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું મિત્રો આજે સેના દિવસ છે સેના દિવસ ભારતીય સ્થાપનાનો સેનાના સ્થાપનાનો દિવસ છે ભારતીય સેનાની સ્થાપના થઈ ત્યારથી માં ભારતીયની સીમાઓની સુરક્ષા કરવા માટે ભારતની થલ સેનાએ અનેક જવાનોએ થલસેના અનેક જવાનોએ પોતાના જીવનું બલિદાન આપ્યું સર્વોચ્ચ બલિદાન આપી આપણને સુરક્ષિત કરવાનું કામ કર્યું ચાહે યુદ્ધની આફત આવી હોય ચાહે કુદરતી આફત આવી હોય કે અનેક પ્રકારના બીજા કપરા સંજોગોમાં સેના ભારતની આ જનતા ભારતની આ સીમા ભારતની ધરતી અને ભારતના ઝંડા નું રક્ષણ કરતા કરતા અનેક વર્ષોથી કામ કરે છે આજે દિવસે આઝાદી થી અત્યાર સુધી સેનાના જે કોઈ જવાનો નામી અનામી કેટલાક ને પુરસ્કાર પ્રાપ્ત થયા કેટલાકની નોંધ પણ ના લેવાય એ સૌ શહીદોને સૌ વતી થી હૃદય થી શ્રદ્ધાંજલિ આપી હું મારી વાતની શરૂઆત કરવા માંગુ છું મિત્રો આજે ચૂંટણી વખતે મોટી એટલે રૂપાલ બધાને ભેગા કર્યા એટલે સરપંચ સાહેબે મને કહ્યું કે સાહેબ વોટ તો આપીએ તમે આવતા નથી શું કરવાનું મારે કહું વાત તો તમારી સાચી છે ભાઈ આવ્યો નથી હું એટલે કે હવે શું કરવાનું મેં કહું સારું તમે પંદરમી જાન્યુઆરી લખી રાખો પંદરમી જાન્યુઆરી હું મોટી મોટી આવીશ અને અને બધાને મને આનંદ છે પહેલી વાર ભારતીય જનતા પાર્ટીને બહુમતી થી મોટી યાદરજે લીડ આપી છે અને હું તો આજે સમગ્ર ગાંધીનગર ઉત્તર વિધાનસભાના સૌ મતદારોનો આભાર માનવા માટે અહીંયા આ સીટ અમારી જોડે નથી ભાઈ

પરંતુ ચિંતા ના કરતા મિત્રો બે હજાર ચોવીસ નો હજી જે બાકીનો સમય છે એમાં આપણો મત વિસ્તાર ખૂબ વિકસિત થાય એના માટે હું કોઈ કમી કોઈ કોઈ પ્રકારનો કચાસ નહી છોડી શકું અને આજે અહીંયા પ્લાસ્ટિક મુક્ત ગાંધીનગર લોકસભા ક્ષેત્ર બનાવવાની શરૂઆત ગાંધીનગર ઉત્તર વિધાનસભાથી થઈ ગઈ છે અને આજે આઠ ગામોમાં અલગ અલગ પ્લાસ્ટિકના ભીનો કચરો સૂકો કચરો ને પ્લાસ્ટિકનો કચરો એના સાધનો આપવાની આજે અહીંથી શરૂઆત થઈ છે રૂપાલ પીપળજ પિંડરડા વાસણ ઉનાવા સડવ સોનીપુર જલૂન અને મોટી મોટીયાત્રા આ બધા ગામોની અંદર લીલી ઝંડી બતાવી વાહનોની ગાડીઓ રવાના કરી છે વાહનો મોકલવાથી ભાઈ પ્લાસ્ટિક મુક્ત થાય આ બેઠી હું તમને બધાને કઉ છું કચરો નાખે ત્યારે પ્લાસ્ટિકનો કચરો જુદા ડબલામાં નાખવામાં આપણને કઈ તકલીફ પડે ખરી કો જરા જોરથી પડે જો તમે જુદા ડબલામાં નાખો તો એનો ફરીવાર ઉપયોગ થઈ પ્લાસ્ટિક બની જાય ને એટલું પ્લાસ્ટિક ઓછું વપરાય તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ અરે જોરથી બોલો તો ખરા કરવું જોઈએ કે ના કરવું જોઈએ તો કરશો આપણે બધા જ્યાં સુધી ના મળી કામ કરીએ ત્યાં સુધી કોઈ સરકાર આપણા ગામને ને આપણા ક્ષેત્ર સ્વચ્છ ના બનાવી શકે સ્વચ્છતા એ આરોગ્યની પ્રાથમિક શરત છે મોદી સાહેબ અહીંયા મોટું હેલ્થ સેન્ટર બનાવવાના છે હવે હેલ્થ સેન્ટર બનાવવા તો સહેલું છે બજેટ ફાળવે ડોક્ટરોની ફાળવણી કરી દે નર્સોની ફાળવણી કરી દે હેલ્થ સેન્ટર આવે ડોક્ટર ઇન્જેક્શન લગાડે ગોરીઓ આપી અને આપણને રિપેર કરી દે બરોબર ને પણ માંદા ના પડીએ તો કેવું સારું કહો સારું કે નહી ભાઈ કોઈ દાડો હેલ્થ સેન્ટરમાં જવું જ ના પડે એ વધારે સારું કે નહીં અને એ કરવું હોય

લોકાર્પણનું ઉદ્ઘાટન થયું છે પણ સ્વાસ્થ્યને લગતા બીજા કામોની પણ શરૂઆત થઈ છે અહીંયા એક કરોડ દસ લાખના ખર્ચે આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનવાનું છે મોદી સાહેબે પાસઠ હજાર કરોડનું આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દેશભરમાં વ્યવસ્થા ઊભી કરવાની શરૂઆત કરી છે આપણું હેલ્થ સેન્ટર એનો હિસ્સો છે અને આધુનિક હેલ્થ સેન્ટર અનેક બાળકોને રસી મૂકવાથી માંડી સગર્ભા માતાઓની તપાસથી માંડી જે કિશોરીઓ કિશોરો ઉણપોથી પોષણની ઉણપથી પીડાતા હોય એની તપાસ કરવાની આ એનની આપવાની એને મજબૂત કરવાનું અને કદાચ રોગ આવી જાય તો એની સારવાર કરવાની બધી જ વ્યવસ્થા થોડાક જ સમયમાં મોટી આદરત અંદર થઈ જવાની છે મિત્રો એની સાથે સાથે હું કલેક્ટર ગાંધીનગરની ટીમને પણ ખૂબ અભિનંદન આપવા માંગુ છું કારણ કે મેં એકવાર અહીંયા અહિયાં કલેક્ટર ની સાથે રહી સમગ્ર ગાંધીનગર જિલ્લાની મીટીંગ કરી હતી એ વખતે બેતાલીસ ટકા આયુષ્યમાન કાર્ડ વેચાયા હતા કેટલા વેચાયા હતા ભાઈ જોરથી બોલજો જરા કેટલા ટકા અને આજે હું આવ્યો છું સવા વર્ષ થયું બેતાલીસ ટકા વેચવાનું કામ પૂરું થયું જેમને આ લાભ મળવા પાત્ર છે એવા બાણું ટકા લોકો જોડે કાર્ડ પહોંચી ગયું એમણે પ્રતિકાત્મક રૂપે આપણે ત્રણ કાર્ડ અહીંથી આપ્યા હવે પાંચ લાખ રૂપિયાનું કાર્ડ જેની જોડે છે ભગવાન કરે એના ઘરમાં કોઈ દાડો માંગી ના આવે પણ આવી જાય તો એને પાંચ લાખ સુધી દેશભરની અંદર સાહીઠ કરોડ લોકોને પાંચ લાખ સુધીનો એક આનાનો ખર્ચો ના થાય એવી વ્યવસ્થા અને ઋષિકેશભાઈ કહ્યું એ રીતે ગુજરાત સરકારે એના આગળ પણ વધારવા જઈ રહી છે દવા દારૂ ના કારણે કારણેનું મૃત્યુ ના થાય એની સંપૂર્ણ વ્યવસ્થા થાય અને મને આજે બહુ જ આનંદ છે કે મારા મત વિસ્તારના ગાંધીનગર જિલ્લામાં બાણું ટકા કાર્ડ આપી દીધા છે અને બાકીના આઠ ટકા માટે પણ આપણે અભિયાન ચલાવ્યું છે મિત્રો અને સાથે સાથે આરોગ્યને લગતું ત્રીજું કામ આપણે ગંદુ ગટરનું પાણી તળાવમાં નાખવાની પ્રથા બનાવી દીધી તળાવમાં પાણી નાખીએ ક્યાં જાય બહેનો કો જમીનમાં જાય ને ક્યાં જાય તળાવમાં પાણી બોલો ભાઈ જમીનમાં જાય જમીનમાં જાય આપડા પીવામાં આવે ને પાછું એટલે કયું પાણી પીએ આપણે કો જોરથી બોલો કયું એટલે પછી આરોગ્ય સારું રહે ગુજરાત સરકારે જોર થી અંદર કહ્યુંટર યોજનાએ ચાલુ કરી અને એનો એસટીપી પ્લાન્ટ ચાલુ કર્યો છે સત્તર કરોડના ખર્ચે સમગ્ર રૂપાલ ગામની ગટર વ્યવસ્થા થઈ ગઈ એની સાથે સડવમાં પણ

વાસણ સડવ જલૂન એના નાના નાના પરચુરણ કેવા એવા કામો પણ આજે આજ મંચ ઉપરથી ચાલુ કર્યા છે ભાઈઓ અને બહેનો ગાંધીનગર લોકસભા વિસ્તારમાં મારા સંસદ સભ્ય બન્યા પછીનો હિસાબ મારી જોડે છે તમે સંસદ સભ્ય બનાવો એટલે મારે તમને હિસાબ આપવો પડે ભાઈ આપવો પડે કે ના આપવો પડે કો આપવો પડે કે ના આપવો પડે અને પાછો વાણિયાના છોકરાને બનાવ બનાવે એટલે હિસાબ પાકો રાખવો પડે બરોબર છે ને સોળ હજાર પાંચસો નાના મોટા કામો થયા છે અને કરોડ રૂપિયાના કામો એક જ લોકસભા મત ક્ષેત્રની અંદર કરે છે અને આપણા ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર ગાંધીનગર જિલ્લામાં એમાં ઉત્તર વિધાનસભામાં નવસો કામ અને તેત્રીસો કરોડ રૂપિયાના કામો ખાલી ગાંધીનગર ઉત્તરમાં થયા છે અને કલોલ વિધાનસભામાં નવસો કરોડના કામો થયા છે અને આમ તો આવું બધું મારે ગાણા ગાવાની જરૂર નથી એનું કારણ એવું છે કે કોઈ પણ સરકાર સારું કામ કરે કે ખરાબ કામ કરે એનો જવાબ પબ્લિક જનતા ચૂંટણીમાં આપી દે આપી દે કે ના આપી દે ભાઈ સત્યાવીસ વર્ષથી માં એક ધારુ એક જ શાસન રહ્યું હોય એવું એક પણ રાજ્ય નથી ગુજરાત એક માત્ર રાજ્ય એવું છે જ્યાં ભારતીય જનતા પાર્ટી નું શાસન મોદી સાહેબે જે શરૂઆત કરી વિકાસ ની હમણાં ચૂંટણી થઈ

નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાર્વજનિક રૂપે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ મતદારોને કારણ કે તમે સાતે સાત સીટ ભાજપની ચોરીમાં નાખી હું લોકસભા સભ્ય બન્યો ત્યારે પાંચ હતી હવે સાત આપી તમે એવું ના માનતા કે તમે સાબાસી આપીને અમે ફૂલાઈ જઈશું તમે અમારી જવાબદારી છે છે અમારે વિકાસ કરવાનો કામો કરવાના છે ઘેર ઘેર પહોંચવાનો છે ગુજરાતની જનતાએ આ જાતિવાદના ઝેરને સમાપ્ત કરવાનું કામ ગુજરાતની જનતાએ કર્યું છે ગુજરાતની જનતાએ ખાલા વચનો ખોટા વચનો લોભામણા વચનો આપવાને મોટો તમાચો મારવાનું કામ આ ગુજરાતની જનતાએ કર્યું છે અને દેશભરમાં બદનામ કરવા માંડે મોદી સાહેબ ને બદનામ કરવા માટે જે લોકોએ પ્રયાસ કર્યો હતો એને પણ જવાબ આપવાનું કામ આ ગુજરાત ની જનતાએ કર્યું છે અને મિત્રો આ પરિણામ ખાલી ગુજરાત માટે મહત્વનું નથી

આ બધું તો કરવાની શરૂઆત કરી જ છે કોલેજો ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા એની સાથે સાથે એમને અનેક પ્રકારના એવા કામો કર્યા છે જેથી ગુજરાત દુનિયામાં પહેલા નંબરે દેખાય સૌથી ઊંચું પુત્રું અગર ક્યાંય કોઈ જગ્યાએ દુનિયામાં બન્યું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ નું પુત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી બને સૌથી મોટું સ્ટેડિયમ સ્ટેડિયમ દુનિયામાં બન્યું હોય તો વ્યવસ્થા સાથેનું ગાંધીનગરના મોટેરામાં બનાવવાનું કામ મોદી સાહેબે કર્યું ગુજરાતની અંદર દેશની સૌથી પહેલી ગિફ્ટ સિટી બનાવવાનું કામ ગુજરાતની અંદર બન્યું અનેક એવા કામો જે ગુજરાતમાં સૌથી પહેલી વાર થાય છે અને એના લીધે દુનિયાભરમાં ગુજરાતનું નામ થયું છે આજે ગામમાં આવ્યો તમે ખૂબ ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મારા ચૂંટાયેલા સૌ ધારાસભ્યશ્રીઓનું એ તમે સ્વાગત કર્યું એટલા માટે હૃદયથી આપ સૌનો હું ધન્યવાદ કરવા માંગુ છું મિત્રો અને જે તમે વિશ્વાસ રીટાબેન મત આપી અમારામાં મૂક્યો છે હું ફરી એકવાર કામ માટે હું અને અમારા ધારાસભ્ય રીટાબેન બંને સીધી નજર રાખી દરેક ગામનો વિકાસ થાય એ બાબતમાં આગળ વધીશું અને ફરી વાર આપણે સૌ ભેગા થઈ મોદી સાહેબને ચોવીસમાં માં વડાપ્રધાન બનાવીએ એવી સંકલ્પ લઈ આજે છૂટા પડીએ સૌને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર ખૂબ ખૂબ આભાર જનશક્તિનો સાથ સહકાર જનનાયકો જનતા વચ્ચે આરોગ્ય સુવિધા ઉત્તમ થી સર્વોત્તમ પ્લાસ્ટિક મુક્ત ની વાત હોય વિવિધ વિકાસ લક્ષી કાર્યોની વાત હોય આપ સૌનો હું જિલ્લા વહીવટી તંત્ર વતી આભાર વ્યક્ત કરું છું